બાડોલી તાલુકાના ઉવા ગામે ભાજપના લોક લાડીલા ઉમેદવાર મોહન ધોડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા ગ્રામજનોને થોડી ગેરસમજને લઈને નારાજગી હતી જે રૂબરૂ મુલાકાત કરી દૂર થતાં આજે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું હાલ રાજ્યમાં ચૂંટણીનું માહોલ જામ્યો છે અને ચૂંટણીને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો પણ પોતપોતાના મત વિસ્તારમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક મતદારોમાં નારાજગી પણ જોવા મળી રહી છે ત્યારે બાડોલી તાલુકાના ઉવા ગામે પણ મહુવાના લોક લોકલાડીલા ધારાસભ્યનો ગેરસમજને લઈને વિરોધ થયો હતો ઉવા ગામે વર્ષોથી હાઈવેને અડીને આવેલા સર્વિસ રોડનો પ્રશ્ન હતો જો કે આ હાઈવેના સર્વિસ રોડનો અને ક્રોસિંગનો પ્રશ્ન સંસદનો હોય છે જો કે ધારાસભ્યના अथક પ્રયત્નો થકી સંસદ પ્રભુ વસાવાને ધારદાર રજૂઆત કરાઈ હતી જેને લઈ સર્વિસ રોડનો વર્ક ઓર્ડર પણ મળી આવ્યો હતો ગ્રામજનો આ બાબતથી અજાણ હોય તેમજ દસ દિવસ પહેલા ધારાસભ્ય પદના ઉમેદવાર મોહનભાઈ ગામમાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો જો કે ધારાસભ્ય અને ભાજપના મહુડી મંડળના આગેવાનો દ્વારા સમગ્ર બાબતની સમજણ આપી સમજાવવાના ગ્રામજનોની ગેરસમજથી દૂર થઈ હતી અને આજ રોજ ગ્રામજનોએ મોહનભાઈ ધોડિયાને ગામમાં બોલાવી ભવ્ય સ્વાગત કર્યું હતું અને આવકાર પણ ભર્યા હતા અને ગામમાંથી જંગી લીડ આપવાની બાહેધારી પણ આપી હતી બ્યુરો રિપોર્ટ આર ફોર યુ ન્યૂઝ